साथ हवे राजकोटनी के ज्यां दिवाळीना तहेवारमां नागरिको ने वतन तरफ दोट अत्यारे जोवा मळी रही छे। मुसाफरोना धसाराने जोता एसटी विभागे हवे वधारानी बस मुकवानी फरज पड़ी छे। राजकोट एसटी विभागे 150 जेटली वधारानी बस मुकवानो निर्णय कर्यो छे। लोकोने मुसाफरीमां हालाकी न पड़े ते माटे एसटी विभाग हवे वधारानी एसटी बस दोड़ावशे। खानगी ट्रावल्समां चालती भाड़ानी लूंटथी लोकोने राहत मळशे अने सामान्य भाड़ामां ज नागरिको पोताना वतन पहोंची शकशे। एसटी स्टेशनमां वतन जता नागरिकोनी अत्यारे भारे भीड़ दिखाई रही है। દિવાળીનો તહેવાર અને વેકેશનનો જે માહોલ છે તેને લઈને રાજકોટ એસટી વિભાગે ખાસ તૈયારી કરી છે અને રાજકોટ એ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર હોવાથી સૌથી વધુ લોકો અહીંયાથી અહીંયાના એસટી બસ સ્ટેન્ડથી અવર જવર કરતા હોય છે। રાજકોટની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ છે, મજૂર વર્ગ પણ મોટી સંખ્યામાં અહીંયા રહે છે, તેથી દિવાળીના તહેવાર પર સૌ કોઈ પોતાના વતન જતા હોય છે અને તેને લઈને જ રાજકોટ એસટી વિભાગે મુસાફરોની ભીડ છે તેને પહોંચી વળવા માટે ખાસ આયોજન કર્યું છે અને 150 જેટલી બસો છે તે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। લાભપાંચમ સુધી આ એક્સ્ટ્રા બસો છે તે દોડશે। અત્યારે સૌથી વધુ બુકિંગ ક્યાંનું ચાલી રહ્યું છે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, પંચમહાલ છે, તો મધ્ય ગુજરાત બાજુનું બુકિંગ છે તે અત્યારે સૌથી વધારે અને સૌરાષ્ટ્રના આ બાજુના જે જિલ્લાઓ છે તેમાં પણ ત્યાંનું પણ બુકિંગ છે તે જોવા મળી રહ્યું છે। સૌથી વધુ બુકિંગ છે તે 70-80% જેટલું બુકિંગ છે તે અત્યારથી જ ફૂલ થઈ ગયું છે, કારણ કે હવે લોકો દિવાળીના તહેવારને 3-4 દિવસની જ વાર છે ને લોકો પોતાના વતન જતા હોય છે। દિવાળીનો તહેવાર એવો તહેવાર છે કે સૌ કોઈ પોતાના ઘરે જ મનાવવાનું પસંદ કરતા હોય છે અને તેને લઈને જ જે લોકો છે તે ટ્રાન્સપોર્ટેશન અને ખાસ કરીને દિવાળીના તહેવાર પર ખાનગી બસો છે તેમાં સૌથી વધારે ભાડું બમણું છે, 3 ગણું ભાડું છે તેઓ વસૂલતા હોય છે અને તેને લઈને જ રાજકોટ લોકો છે તે ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો છે તે ક્યાંક ને ક્યાંક ખાનગી બસોના કારણે લૂંટાય નહીં તેના કારણે એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જોકે એસટી વિભાગ દ્વારા પણ જે એક્સ્ટ્રા બસો છે તેમાં 1.25 ગણું ભાડું જે સામાન્ય ભાડું છે બસનું તેના કરતાં 1.25 ગણું ભાડું છે તે વસૂલવામાં આવે છે, પરંતુ તે ખાનગી બસો કરતાં ક્યાંય ઓછું છે। લાભપાંચમ પછીની વાત કરવામાં આવે તો સુરત અને અમદાવાદ જનારી બસોનું સૌથી વધારે એક્સ્ટ્રા મૂકવામાં આવશે અને ત્યાં ફરીથી પોતાના કામધંધે જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9। રાજકોટના એસટી બસ સ્ટેશનની આ ભીડ આપ જુઓ, દિવાળીના તહેવાર પહેલાં વતન તરફની દોટ લોકોની સ્પષ્ટ જોઈ શકાય છે। જોકે રાજકોટ સૌરાષ્ટ્રનું સેન્ટર પોઈન્ટ હોવાથી ત્યાંથી આવન જાવન કરતા લોકોની સંખ્યા પણ વધુ હોય છે। અત્યારે દાહોદ પંચમહાલ તરફ છે, પછી અમદાવાદ તરફ છે, સુરત તરફ છે, પછી ભુજ તરફ છે, ભાવનગર તરફ છે, તમામ જગ્યાએ જે પણ સ્થળે મુસાફરોને વધારે પડતો ઘસારો જોવા મળશે એ તરફ આપણે એક્સ્ટ્રા બસોનું મૂકવામાં આવશે અને ઓનલાઈન રિઝર્વેશનની અંદર પણ અમે વધારાની એક્સ્ટ્રા બસો છે એની ટ્રીપો પણ ઓપન કરી દેવામાં આવેલી છે। એટલે ઓનલાઈન રિઝર્વેશનની અંદર પણ એક્સ્ટ્રા બસોની અંદર છે એ મુસાફરો છે એ બુકિંગ કરાવી અને વધુમાં વધુ બસોનો લાભ લઈ શકશે। આપણે એક્સ્ટ્રા બસો છે એ આપણે દિવાળી સુધી છે અને દિવાળી પછી પણ જ્યાં સુધી પેસેન્જરોનો ઘસારો રહેશે ત્યાં સુધી આપણે એક્સ્ટ્રા સંચાલન છે।